क्राइम ब्रांचની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં અપહરણ ગુનામાં વોન્ટેડ ભદ્રેશ સભાડિયા, ગુણવંત રાણપરિયા, બ્રિજમાન સિંઘ યાદવ અને મુકેશ ઉર્ફે બ્રિજેશ સિંઘ ઉર્ફે બીએસ મહારાણા યાદવને ઝડપી પડ્યા હતા. પૂછપરછ કરતા આરોપી ભદ્રેશ સભાડિયાએ જણાવ્યું હતું કે મોટા ભાઈ વિજય સભાડિયાના સાઢુ દીપક વઘાસિયા સાથે બિટકોઈનની રકમ અંગે લાંબા સમયથી તકરાર ચાલી રહી હતી, જેથી પોતાના ઓળખીતા ગુણવંત રાણપરિયાના ઓળખીતા સાહુ મુંબઈ નામના ઈસમ સાથે સીબીઆઈ ઓફિસર તરીકે મુકેશ ઉર્ફે બ્રિજેશ સિંઘ ઉર્ફે બીએસ મહારાણા, સિવન પ્રસાદ યાદવ અને બ્રિજમાન સિંઘ ગુરુપ્રસાદ યાદવને બોલાવી દીપક વઘાસિયાનું અપહરણ કરી તેને બિટકોઈન અંગે ખોટી સ્કીમોના પ્રકરણમાં ફસાવી દેવાની ધમકી આપી ડરાવી ધમકાવી સમાધાન કરી લેવા માટે બોલાવી ગુનો કર્યો હોવાની કબૂલાત કરતા રીઢાઓનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં આરોપીઓમાંના ગુણવંત રાણપરિયાએ અમદાવાદ ખાતે ડુપ્લિકેટ આરસી બુક બનાવી બેંકમાંથી લોન લઈ ચીટિંગ કરી હોય, જે મામલે નવરંગપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હોય અને ધરપકડ તાળવા આરોપી ભાગતો ફરતો હતો. પોલીસે આરોપી પાસેથી 11 મોબાઈલ, સીબીઆઈના વિઝિટિંગ કાર્ડ, સીબીઆઈના લોગાવાળું બ્લેઝર, સીબીઆઈના નામ તથા ડેઝિગ્નેશન વાળો રબર સ્ટેમ્પ, સીબીઆઈના લોગાવાળું નામ તથા ડેઝિગ્નેશન વાળું આઈડી કાર્ડ અને હ્યુન્ડાઈ i20 કાર તથા રોકડા રૂપિયા સહિત 9,46,000 થી વધુની મત્તા કબજે કરી હતી. રાજહંસ બેલીજા એરપોર્ટ સામેની ગલીમાં સુરત ખાતેથી આ દીપક વઘાસિયા નામના એક ફરિયાદીને અપહરણ કરીને ઉપાડીને લઈ ગયા હતા લોકોને, અને આરોપીઓએ ખોટી રીતે એની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપેલ હતી. આ બધી વસ્તુ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે આવતા પોલીસે ગુના નોંધ્યા હતા સરથાણા પોલીસ સ્ટેશનમાં. પછી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવી હતી. પીઆઈ વાગડિયા અને સિનિયર અધિકારીઓના સહકારથી આ ગુનામાં સંડાવાયેલ 4 આરોપીઓને મુંબઈથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અટક કરી લેવામાં આવ્યા છે. આ લોકોના જે ડખા હતા, આ 410 બિટકોઈન આરોપીના ભાઈએ ચોરી લીધા હતા, જે ફરિયાદીને ત્યાં જોબ કરતા હતા. હવે ચોરેલા બિટકોઈનના જે ડખા ચાલતા હતા આના અનુસંધાને ફરિયાદી ઉપર દબાણ કરવા માટે એને બિવડાવવા માટે મુંબઈથી લાવેલ આરોપીઓની મદદથી આ તમામ ગુનાહિત કૃતિ આચરવામાં આવી છે. જે આરોપીઓ મુંબઈથી અટક કર્યા છે, આ છે પહેલાં ભદ્રેશ રામજીભાઈ સભાડિયા, આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે કામરેજ રોડ સુરત મૂળ ગામ ભેટી પાલીતાણાનો રહેવાસી છે. બીજો છે ગુણવંત અરુણભાઈ રાણપરિયા, આ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે નિકોલ રોડ અમદાવાદ અને હાલમાં રાજન સિનેમા પાસે રાજન સુરતમાં રહે છે. ત્રીજો બ્રિજભાન સિંઘ ગુરુપ્રસાદ યાદવ, આ બ્રિજભાન સિંઘ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારી તરીકે આપતો હતો અને એની પાસે સીબીઆઈ ઓફિસર તરીકેના પોતાના બ્લેઝર બનાવડાવ્યા હતા. એની પાસે વિઝિટર કાર્ડ, આઈ કાર્ડ, ખોટી સ્ટેમ્પ અને આધાર, પોતાના આધાર કાર્ડ સાથે પણ ખોટા નામ સાથે નવું આધાર કાર્ડ ફેક બનાવેલ હતું. આ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. ચોથો મુકેશ, સન ઓફ શિવપ્રસાદ યાદવ. એવી રીતે આ 4 તમોદારોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. એની પાસેથી મોબાઈલ ફોન કુલ 11 રિકવર કરવામાં આવ્યા છે. સીબીઆઈના વિઝિટિંગ કાર્ડ, સીબીઆઈના લોગોવાળું બ્લેઝર, સીબીઆઈના નામ તથા ડેઝિગ્નેશનવાળો રબર સ્ટેમ્પ, આઈ કાર્ડ, એક હુન્ડાઈ કાર, 15,000 રૂપિયા, એવી રીતે કુલ 9,46,000ના મુદ્દામાલની રિકવરી એમના પાસેથી કરવામાં આવી છે. આ
मुकेश उर्फे ब्रिजेश सिंह उर्फे बी एस महाराणा सन ऑफ शिव प्रसाद यादव आ पोतानी ओळख सीबीआई ऑफिसर तरीके खोटी रीते आपतो हतो अने तोमतदारों ने जुदा जुदा प्रकार रीते मानसिक दबाण में लावीने पोताना बद हेतु पूरा पाड़वा माटे आ माणसे गुना आचर्या छे। एनी साथे जे गुणवंत अरुण भाई राणपरिया नामनो एक तोमतदार छे एना विरुद्ध में अहमदाबाद कलकत्ता गुड़गाम जुदा जुदा जगह चेक रिटर्न केस दाखिल थयेल छे अने नवरंगपुरा पुलिस स्टेशन अहमदाबाद में खोटी आरसी बुक बनावीने एना उपरथी लोन लेवाना स्केमनो केस पण एना विरुद्ध में रजिस्टर थयेल छे। जे बाकीना तोमतदारो छे एनी शोधखोळ अत्यारे चालू छे तमामनी विगतवारनी पूछपरछ करवामां आवशे अने एवी रीते बीजी कोई जग्याए पण आ प्रकारनी कोई प्रवृत्ति आचरी छे के केम हवे पछी पूछपरछमां बधी खराई करीने आगळनी तपास करवामां आवशे। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत।